नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो सरस मजाना स्क्रीन पर गोठवाई गेला बाळको, केमबो खुश हुआ। सरस मजानी थीरीओ पाछा आपणे चालु करीए अने आम जो तमारे मौज थी पाछा भणता जईए। हे साहेब, आ लास्ट लेक्चर में तमे कई भणायवुं तो आवुं धरी करी के कई कहीजो नहीं, हुं हतो तो जरा मजा आवे छे तम जरा भाई। मैं मुक्तता ना अंशो चालू कर मुक्तता ना अंशो एट शू थे बहुत सीम्पल है। तो वायु जेटला प्रकार डिस्को गति करे ने अपने शू कहता था मुक्तता ना अंशो कहता था कि ना कहता घना के ना ना हो सर कई कारू अलग हतु। मुक्तता ना अंशो एटले समझो कि आ पेन ए वायु नो अणु छे। आ बिचारो एक्स दिशा में जातो होय तो एने ऊर्जा होय, अंशक होय ने। वाय दिशा में जातो होय तो एने ऊर्जा होय कि न होय, अंशक होय ने। झेड दिशा में जातो होय तो एने ऊर्जा, એટલે વાયુ જેટલા પ્રકારે ડિસ્કો ગતિ કરી શકે તેને એના મુક્તતાના અંશો કહે છે। તો મે અહીંયા સાબિતી કર્યું મિત્રો કે વાયુની ઊર્જા કેટલી હોય, કાંઈ જો આપણે સમીકરણ લખી ગયા છે, આપણું મેન સમીકરણ છે આ, બરાબર છે। આ સમીકરણ શું કહે છે, વાયુ જો એક દિશામાં જતો હોય તો એની ઊર્જા કેટલી હોય, 1/2 kb2 જોઈએ લખ્યું સાઈડમાં। वायु वाय दिशा में जाए तो एनी ऊर्जा 1/2 kb/t, वायु जेड दिशा में जाए तो एनी ऊर्जा 1/2 kb/t। हाके ना, अरे से भाई में कई मूंझाणू न हो। तो आवा एफ प्रकार गति करे, एफ एटले मुक्तता ना अंश। एफ प्रकार गति करे तो केटली होय, एफ गुणिया 1/2 kb/t ने एवरेज एनर्जी कहेवाय, जे हमणा आपणे लखवाना छे एटले पर खाली जोई लो। હવે વાયુની પાત્રની અંદર કુલ ઉર્જા જે હોય એને મિત્રો આંતરિક ઉર્જા કહેવાય, યાંત્રિક નહીં। બે પ્રકારની ઉર્જા હોય, એક તો આપણી પાસે હોય આંતરિક ઉર્જા હોય અને બીજું ઉર્જા હોય યાંત્રિક ઉર્જા હોય। આ બાહ્ય બળ લાગે ને, બાહ્ય બળ ત્યારે મળે, અને આ વાયુની અંદર જ્યારે બળ લાગતું હોય પ્રક્રિયા થાય ત્યારે આંતરિક ઉર્જા હોય। તો મિત્રો આંતરિક ઉર્જા જે છે એ કેટલી હોય તો આપણે લખી ગયા છે નીચેનું સમીકરણ, આ બે સમીકરણને ધ્યાનથી જોવાના છે। F/2 μ આપ્યું અને ઉપર જેટલું ચલાવ્યું છે આખો કોન્સેપ્ટ અહીંયા નોંધમાં લખાયો છે। એક અણુ હોય તો F/2 kb/t, n હોય તો n × F/2 kb/t, એક મોલ જથ્થો હોય તો F/2 આપી, n મોલ જથ્થો હોય તો F/2 μ આપી, આકે ના। તો આજે મુક્તતાના અંશોમાં હું તમને વાયુઓના નામ આપું છું, દરેકની ઉર્જા કેટલી હોય અથવા કેટલા મુક્તતાના અંશો કેટલા પ્રકારે ગતિ કરી શકે। તો ચાલો ચાલો ફટાફટ હમ સાથ સાથ હે। પહેલો આપણે લઈએ છે એક પારિમાણિક વાયુ, કેવો લઈએ છે મિસ્ટર, એક પારિમાણિક વાયુ। ચાલો બચ્ચો, એક પારિમાણિક વાયુ જો હોય તેના મુક્તતાના અંશો કેટલા હોય, તો મુક્તતાના અંશો ગણવા માટેનું મિત્રો સમીકરણ છે જે હું તમને લખી દઉં છું, અહીંયા ધ્યાન આપશો। મુક્તતાના અંશો બરાબર છે, આનું સમીકરણ F=3n-b। હું વાત કરો છો સાહેબ, હા ભાઈ, આ છોકરાઓ આ તમે તૈયાર કરો ને તો બધાની અંદર ગોતી શકો કેટલા મુક્તતાના અંશો। ઓકે, તો ચાલો હું એક પારિમાણિક વાયુ લઉં છું તો એમાં ઉદાહરણના નામ આપું છું, એક પારિમાણિક કયા કયા છે અને એના આધારિત આપણે જોઈએ। ચાલો ફટાફટ આની ફરતે રાઉન્ડ કરી દો એટલે કામનું છે। એક પારિમાણિક વાયુઓ કયા કયા છે અને કેટલા પ્રકારે ગતિ કરી શકે, તો હું અહીંયા ગ્રાફ દોરીને સમજાવું, વાંધો કોઈને ન હોય તો હું ગ્રાફ દોરું, વાંધો નથી કોઈને, સાહેબ તમે તમારે દોરો, વાંધો હોય એક બાજુ પડ્યા રહેશે, અમે તો તમે તારે શીખા કરી। તો આ છે ને એ મેં એક આકૃતિ દરો કરી, હું દોર્યું છે એક આકૃતિ જેમાં એક્સ વાય અક્ષ થઈ, બરાબર છે। હવે આની અંદર આપણે દોરીએ છીએ મિત્રો, તો એક્સ વાય અને ઝેડ ત્રણ અક્ષ આપણે દોરીએ, બરાબર છે,
12 લાખ ઓકે ચાલો આ આપણી એક્સ અક્ષ આ વાય અક્ષ જે કે આપણે દોરી દઈએ ને બાકી છે કે નહીં આ આપણી ઝેડ અક્ષ જો કામ થઈ ગયું મિત્રો અહીં આપણે કહી દઈએ ઝેડ તો આ એક્સ આ વાય અને આ ઝેડ હું વાત કરું છું હવે આપણો એક પારિમાણિક વાયુ છે જેને જોડું છું એકલો બિચારો સિંગલ છે તમારી જેમ બરાબર ને સિંગલ એક પારિમાણિક વાયુ છે કે નથી સાહેબ હોય જ ને એક પારિમાણિક એટલે બિચારો સિંગલ છે તો એક્સ દિશામાં ગતિ કરીએ કે હં સાહેબ એક્સ દિશામાં ગતિ કરીએ કે નહીં તો આ વાયુને એક્સ દિશામાં વેગ હોય તને કહી શકો vx વેગ છે આ વાયુ જો y દિશામાં ગતિ કરતો હોય તને vy વેગ હોય અને આ વાયુ જો vz દિશામાં ગતિ કરતો હોય અને z દિશામાં હોય તો બરાબર છે બિચારો સિંગલ છે અહીંયા જે મેં તમને સમીકરણ લખ્યું છે n એ શું બતાવે છે બંધની સંખ્યા બતાવે સોરી અણુઓની સંખ્યા બતાવે છે શું બતાવે છે તમારે મુક્તતાના અંશો મિત્રો ગણવા છે સમજાશો ને આ જે છે એ અણુઓની સંખ્યા કોની સંખ્યા છે અણુઓની સંખ્યા આપણે લખીએ એક જ મિનિટ થોડું કટવાય છે અહીંયા નથી લખાતું મેડમ ઓકે મિત્રો એક જ મિનિટ એ જે આપણને આપ્યું છે એ અણુઓની સંખ્યા છે હમણાં આપણે દર્શાવીએ છીએ એક જ મિનિટ સાથે ચાલો vn માઇનસ v માં n એ અણુઓની સંખ્યા છે અને b એ બંધની સંખ્યા છે કઈ સંખ્યા છે બંધની સંખ્યા ફટાફટ આપણે લઈએ કે બંધની સંખ્યા શું દર્શાવે છે ઓકે ચાલો ફરીથી આપણી સ્ક્રીન આવી ગઈ છે અહીંયા ધ્યાન આપશો મિત્રો કે n એ અણુઓની સંખ્યા છે તમે લખું છું અણુઓની સંખ્યા હું વાત કરો સાહેબ b એ બકાની સંખ્યા બરાબર ને શું આ બકાને મિત્રો બંધનની સંખ્યા છે બંધની સંખ્યા બંધની સંખ્યા બે અણુઓ હોય તેની વચ્ચે કેટલા બંધ હોય તો એક પારિમાણિક વાયુઓ જે છે એના ઉદાહરણ હું તમને આપું છું મિત્રો તો હિલિયમ વાયુ જુઓ સિંગલ છે આર્ગોન ક્રિપ્ટોન બરાબર છે સિંગલ સિંગલ વાયુઓ જો હોય તો એમાં તમે જોશો તો એન બંધ તો છે જ ને બંધની સંખ્યા નથી એન નથી ઓકે એટલે બંધની સંખ્યા ઝીરો છે અને એની વચ્ચે અણુઓ એક જ છે મિત્રો તમે લખી શકો છો n ઇઝ ઇક્વલ ટુ અણુઓની સંખ્યા એક અને બંધની સંખ્યા ઝીરો તો આ સમીકરણમાં કિંમત મૂકશો તો એમાં મુક્તતાના અંશો 3 × 1 એટલે કેટલા મળશે 3 એટલે આ ત્રણે ત્રણ જે છે રેખીય ગતિ કરે કા એક્સ દિશામાં ગતિ કરે કા y દિશામાં ગતિ કરે કા ઝેડ દિશામાં હાકેના એટલે તમને જો કોઈ દાખલામાં એક પારિમાણિક વાયુ હોય અને પૂછવામાં આવે તો મૂંઝાતા નહીં તેના મુક્તતાના અંશો મિત્રો કેટલા છે 3 બરાબર છે ને ત્રણે ત્રણ રેખીય ગતિ કરે કેવી ગતિ કરે રેખીય કા એક્સ દિશામાં કા વાય દિશામાં કા ઝેડ દિશામાં એટલે લખી દઉં છું રેખીય ગતિ કરે સમજમાં આયા ઓકે તો આ એક પારિમાણિક વાયુને આપણે સમજો કે ઉર્જા લખવી હોય તો ઉર્જા લખી શકો જો ઉપર લખી દેખાય છે અહીંયા એમાં એક અણુની ઉર્જા F/2 kVT આ એવરેજ એનર્જી તને ઇન્ટરનલ આ બે એનર્જી તમારે લખવું હોય લખી શકો ને તમે એવરેજ એનર્જી લખવું હોય તો લખાવો તો મિત્રો ઈ એવરેજ કેટલી હોય અહીં લખો છો ઈ એવરેજ એનર્જી નું સમીકરણ શું હતું જો ઉપર મેં લખાયું છે અહીંયા યલો કલરના બોક્સમાં F/2 kVT છે ને લખાવાલો છોકરા હું જાતા ની તમતારે F/2 kVT હું વાત કરો છો સાહેબ મજા આવી ગયો આ F એટલે કેટલા 10^3 વિચારો એક પરિમાણિક છે એટલે અહીં તમે મૂકી શકો 3/2 kVT વાહ સાહેબ વાહ મજા આવી ગઈ સાહેબ અને એની ઇન્ટરનલ એનર્જી જો પૂછે તો સમીકરણ છે ઇન્ટરનલ એનર્જી નું μFRT/2 છે ને જોડી ચાલો લખી શકો તમે અહીંયા F/2 μRT ચાલો 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 એક મોલ જથ્થો હોય તો અહીં થઈ જાય 3/2 μRT μ એક લખી શકો ફાવ હે કે નહીં ફાવ હે અરે સાહેબ ફાવે દોડે તમે તમારે આમ જો આવડી ગયો સાહેબ એનો મતલબ શું થાય ખબર છે છોકરા તમને કહી દઉં નહીં તો છે ને તમને
ઢીલા પોચું રહેશે મન, નહીતર એમ થાય છે કે મોળો જીવ ક્રિયા કરશે. એક્સ દિશામાં ગતિ કરે તેની ઉર્જા 1/2 કેપીટી હોય, આ કેના. વાય દિશામાં ગતિ કરે તેની કેટલી હોય? 1/2 કેપીટી. અને ઝેડ દિશામાં ગતિ કરે તો કેટલી હોય? 1/2 કેપીટી. બધાનો સરવાળો કરો એટલે ટોટલ કેટલી થઈ જાય? 3/2 કેપીટી. આ કેના, અરે આ સેટ થઈ ગયો. ચલો એક પરિમાણિક વાયુ પછી તમને લઉં છું દ્વિપરિમાણિક વાયુ. કયો વાયુ? દ્વિપરિમાણિક. તો દ્વિપરિમાણિક વાયુમાં મુક્તતાના અંશો કેટલા હોય, કેટલા બંધ હોય એવું સાહેબ લખાવો એટલે વાહવાય ને, એનાથી રૂડું તો કઈ ન હોય. તો આપણે લખીએ દ્વિપરિમાણિક વાયુ. એમાં સમીકરણ તો તમારે જ લખવાનું છે મુક્તતાના અંશોનું. કયું? Vn માઇનસ V. બરાબર ને? અહીં લખી શકો F is equal to Tn minus P પરથી. ચાલો આપણે લખવાનું છે કેટલા મુક્તતાના અંશો. અને આ વાયુ વિચારો કઈ દિશામાં ગતિ કરી શકે, એના ઉદાહરણ કયા છે, એની આકૃતિ કઈ છે, ચાલો આપણે દોરીએ. કોઈને વાંધો ન હોય તો આપણે દોરીએ. સાહેબ તમે તારે દોરો અને આગળ વધો, હમ તમારે સાથે. ઓકે ચાલો ચાલો ફટાફટ દ્વિપરિમાણિક વાયુ દોરું. તો છોકરાઓ ધ્યાન આપજો, સરસ મજાનું આ અહીં આપણે દોરીએ દ્વિપરિમાણિક. અને આ આપણી એક ત્રીજી અક્ષ દોરી છે એટલે કોઈને વાંધો નહીં. દ્વિપરિમાણિક વાયુ કઈ રીતે હોય તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? છે થોડો ખ્યાલ હોય એટલે તમે ભણવા બેઠા છે. ઓકે ઓકે છોકરા મૂંઝાવો નહીં. અહીંયા એક અણુ હોય, બરાબર છે ને? એક અણુ અહીંયા હોય એટલે બે અણુ હોય. દ્વિપરિમાણિક માં કેટલા હોય? બે. ઓકે આ આખો જે અણુ જે છે આખો, એટલે અહીં તમને સાઈડમાં દોરીને સમજાવો. આખો આખો એક્સ દિશામાં ગતિ કરી શકે, આખો પરમાણુ વાય દિશામાં ગતિ કરી શકે અને ઝેડ દિશામાં ગતિ કરી શકે. એટલે એને ત્રણ ત્રણ ગતિ તો થઈ ગઈ એટલે ત્રણ રીતે તો ફરી શકે. આ ઉપરાંત વાય અક્ષ જ્યાં દેખાય છે વાય અક્ષ ઉપર જો આમ ફરી હતી, આમ વાય અક્ષ છે ને, અને આ એક અણુ ને એક અહીંયા અણુ છે તો આમે ફરી હતી. વાય અક્ષ ઉપર આખો ફરી હતો ગોળ ગોળ, અને ઝેડ અક્ષ ઉપર ફરી હતી, અને એક્સ અક્ષ ઉપર પડ્યો છે તો એક્સ અક્ષ ઉપર આમ ફરી હશે નહીં. એટલે આ અણુ જે છે એ વાય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે અને ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે, બરાબર છે? ચાલો એને કેટલા મુક્તતાના અંશો હોય બાળકો આપણે દર્શાવીએ, મૂંઝાવું નહીં. અને ચાલો મારી સાથે પેલા તો ઉદાહરણ લખી દો સાહેબ, કયા કયા વાયુઓ છે એ દ્વિપરિમાણિક છે. ઉદાહરણમાં મિત્રો લખી નાખે આપણે H2 હાઇડ્રોજન, N2 O2, બરાબર છે? ક્લોરિન વાયુ Cl2, આવા જે છે બધા દ્વિપરિમાણિક. માં સંખ્યા કેટલી છે અણુઓની? કાંઈ લખો N = અણુઓની સંખ્યા 2. N = અણુઓની સંખ્યા 2. મિસ્ટર બંને વચ્ચે બંધની સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા હું લખું છું બંધની સંખ્યા મિત્રો બંને વચ્ચે 1 બંધ છે. જો 1 બંધથી જકડાયેલા. તો ચાલો પેના મુક્તતાના અંશોનું સમીકરણ જાણ્યું. 3N - B 3×N2 એટલે 6. 6 માંથી 1 જાય એટલે કેટલા મળે? 5 અડે 5. વાવ સાહેબ વાવ, આ 5 મળી ગયા આપણે. તો એ શું બતાવે છે? 5. 5 પ્રકારે ગતિ કરી શકે. કેટલા પ્રકારે? 5 પ્રકારે ગતિ કરી શકે એવું એ દર્શાવે છે, બરાબર છે? જેમાં આપણે હમણાં જ શીખી છે આકૃતિમાં જુઓ 3 રેખીય ગતિ હોય. કેટલી હોય? 3. એમાં રેખીય ગતિ હોય. અને મિત્રો 2 કેવી છે? ચાક ગતિ હોય. કેવી હોય? ચાક ગતિ. એટલે 3 રેખીય ગતિ હોય અને 2 કેવી ગતિ હોય મિત્રો? ચાક ગતિ. એટલે ટોટલ એની મુક્તતાના અંશો કેટલા થઈ ગયા? 5. હાલો હાલો સાહેબ, આ તો દ્વિપરિમાણિક છે. એની એવરેજ અને ઇન્ટરનલ એનર્જી ગોતવી હોય તો ઉપરથી સમીકરણ દાબો અને F બરાબર તમને ખ્યાલ છે કેટલું લખશો? જો ઉપર લખ્યું એવરેજ એનર્જીનું સમીકરણ બોલો. હાલો એવરેજ એનર્જી ઇઝ ઇક્વલ ટુ F/2 KBT. હું વાત કરો સાહેબ,
एफ कितना मिला? पांच अरे पांच पांच बीजो पांच भांग्या बे के बी टी आके ना अने जो एनी इंटरनल एनर्जी पूछे तो आया मुकी सको एफ बाय टू म्यू आर टी एफ बराबर पांच अरे पांच म्यू आर टी साहब मजा आई गई हो साहब कहीं घटे ने घटे तो साहब खाली कोरोना घटे हमने आई जाए इतना वार्ता पूरी बराबर ने अरे कहीं घटे नहीं मुंजाता नहीं बाळको बराबर छे कोरोना कोई ने नहीं थे तमता सारू एवं पानी पीओ तंदुरस्ती रहे शाकभाजी खाओ ने खोराक लो एटले वार्ता पूरी बराबर आपने कोरोना थाय कारवे मुंजाता नहीं तमता तो आ आपणे द्विपारिमाणिक वायु लीधेलो एक पारिमाणिक ने मुक्तता ना अंशो त्रण द्विपारिमाणिक ने मुक्तता ना अंशो पांच 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 त्रण रेखीय गतिकरण बे केवा गति करे चाक गति चलो साहेब चलो हवे द्विपारिमाणिक पछी आपणे लईए छीए त्रिपरिमाणिक वायु केवो त्रिपरिमाणिक तो ध्यान थी मित्रों सीखजो त्रिपरिमाणिक वायु ना मुक्तता ना अंशो दर्शावो साहेब चलो फटाफट मित्रों तमारे कया वायु ने केटला मुक्तता ना अंशो छे एटलुं याद राखवानुं छे बाकी ना समीकरण तो हूँ बनावुं छुं के जेथी तमने एमसीक्यू पूछे तो तमे सोल्व करी शको तो चलो अहीं लउं छुं त्रिपारिमाणिक वायु त्रिपारिमाणिक जो वायु हो तेना मुक्तता ना अंशो केटला होय मने पाछो अरेखीय होय एमां बे प्रकार आवे ले आ तो साहेब आलू नवुं थयुं अरेखीय रेखीय अने पाछो अरेखीय एनो मतलब एक ज लीटीमां अणु परमाणु आवता होय ने रेखीय कहेवाय अने आवी रीते आमां समजा आनो श्रृंखलामां आवतो होय केमां आवतो आम श्रृंखलामां એને અરેખીય કહેવાય આવા આવતો એને રેખીય કહેવાય તો રેખીય હોય એમાં કેટલા મુક્તતાના અંશો હોય અને અરેખીય હોય એમાં કેટલા હોય તો અરેખીય ને આકૃતિ દોરો એટલે તમને આમ તો સમજાય છે પહેલા સમીકરણ લખી દઉં હે કે ને આકૃતિ દોરી દઉં સાહેબ જે કરવું કરો ફટાફટ કામ કાજ ઉપાડો તમતા આ હાલો મેં લખ્યું ભાઈ સાબા એક્સ વાય ને ઝેડ આમ જો મુંજાતા અને આયાથી મેં દોર્યો ભાઈ આપણો ઝેડ અક્ષ ઓકે સાહેબ ડન મુંજામાં ઉપાડો આ એક્સ આ વાય અને પેલું ઝેડ ધીસ ઇઝ વાય ઓર ધીસ ઇઝ ઝેડ ઓ છોકરા મુક્તતાના અંશનું સમીકરણ શું છે f is equal to સાહેબ 3n minus p એટલે મુક્તતાના હે હે વાત શું કરો સાહેબ n એટલે અણુઓની સંખ્યા બરાબર p એટલે બંધની સંખ્યા બરાબર તો સાહેબ આપણે આગળ ઉપાડ્યામાં ત્રણ સંખ્યા હોય કેટલી હોય ત્રણ તગડે ત્રણ તો ચાલો સાહેબ એ આકૃતિ દોરાવનો હોય એમને ખબર પડે એવી ધીસ ઇઝ એક વાવ ધીસ ઇઝ બે વાવ ઓર ધીસ ઇઝ ત્રણ કેટલી વાવ તો આની વચ્ચે બંધની સંખ્યા કેટલી છે જુઓ જરાક જુઓ મિસ્ટર દેખો એક ઇધર બંધ બનતા હે બનતા હે સેટ બનતા હે એક ઇધર બંધ બનતા હે સેટ બનતા હે એક ભી ઇધર બંધ બનતા હે સેટ બનતા હે तो देखो बच्चों कितने बंद बन गए एक इधर और एक इधर समझ में आया कि नहीं आया तो n बंधनी संख्या त्रण आ उदाहरण क्यू है आ ऑक्सीजन है ये हाइड्रोजन है और ये भी हाइड्रोजन है तो उदाहरण में मित्रों पानी H2O क्या है H2O લખાવીએ આનું ત્રિપરિમાણિક હોય એવું ઉદાહરણ લખાવું છું H2O એમાં ત્રણ સંખ્યા છે કેટલા અણુઓની સંખ્યા ત્રણ કઈ લખી શકો N is equal to 3 કેટલા બાળકો 3 અને બંધની સંખ્યા કેટલી દેખાય છે 1 2 અને 3 બંધથી જકડાયેલા છે તો અહીંયા લખી દઉં 3 હાલો હાલો મુક્તતાના અંશો કેટલા હોય કિંમત મુકાય છોકરા મુંજાતા ને ત્રણ ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ તેરી નવ માંથી ત્રણ જાય તો છ છ પ્રકારે ગતિ કરી શકે કેટલા પ્રકારે છ પ્રકારે હે સાહેબ આ છ એટલે કઈ કઈ તો જો અહીંયા દોરીને આપું છું કોઈ કહેતા નહીં સાહેબ તમે શીખવાડ્યું નતું
આ એક હતો, આ બે હતો, ના કોણ હતો? ત્રણ હતા. કોણ હતો? ઓક્સિજન. ના કોણ હતા? હાઇડ્રોજન. ના કોણ હતા? હાઇડ્રોજન. આ કે ના આખો એક્સ દિશામાં જાય. હા કે ના? આખો વાય દિશામાં જાય અને આખું ઝેડ દિશામાં ફરે. ત્રણે ત્રણ આમાં જાય, ત્રણે ત્રણ એક્સમાં જાય, ત્રણે ત્રણ ઝેડમાં ફરે. હવે આને હું પકડી રાખું, આને આ સ્થાને હું પકડી રાખું અને આ બેને રોટેશન કરાવું તો આમ ફરે કે ન ફરે? આંગળી જો અહીંયા હું દોરું છું. આ ઉપરનો ઓક્સિજન છે અને આ બે હાઇડ્રોજન છે, તો કઈ રીતે ફરે? આમ ફરે. હા કે ના? આ બે ચાક ગતિ કરે. ઓકે, હવે આને હું પકડી રાખું હાઇડ્રોજન ને, તો આ બે આમ ફરશે. આને પકડી રાખું તો આ બે આમ ફરશે. એટલે ત્રણ રેખીય ગતિ હોય, ત્રણ કેવી ગતિ હોય? ચાક ગતિ હોય. ઓકે, એટલા માટે એને મુક્તતાના અંશો કેટલા લખ્યા મિત્રો? મેં છ. તો કેટલા પ્રકારે ગતિ કરે? છ પ્રકારે ગતિ કરશે. ત્રણ રેખીય ગતિ છે અને ત્રણ ચાક ગતિ છે. તો ચાલો અહીં લખી દઉં છું, ત્રણ રેખીય ગતિ અને ત્રણ ચાક ગતિ. બરાબર છે? એટલે ત્રણ રેખીય ગતિ કરે, ત્રણ ચાક ગતિ કરે. વાહ વાહ સાહેબ, મજા આવી ગઈ આ તો. ઓકે બાળકો, તો એની ઉર્જા જે છે આપણે લખાવી હોય, અહીંયા જે મેં લખ્યું છે એ ઉર્જા તમને લખાવો ને છોકરા. હા, લખું છું. એ એવરેજ એનર્જી કેટલી થાય? તો કે એફ બાય ટુ કે બી ટી. મુક્તતાનો અંશો છ છે એટલે છ ભાંગ્યા બે કે બી ટી. જેમ તમે લખો જ લખી શકો થ્રી કે બી ટી. અને છ બાય ટુ લખો તો કઈ ખોટું પાડે નહીં. અને એની ટોટલ ઇન્ટરનલ એનર્જી કેટલી હોવાની? ક્યાં કરે બબુઆ? લખા જાય, છોડી દિયા જાય? સાહેબ લખા જાય, છોડી દિયા મત જાય. એફ હમ લખતે હૈ 6/2 μ rt. બોલો બચ્ચો, ડી μ rt લખતે હૈ કે નહીં લખતે? અરે સાહેબ લખતે હૈ, તમે તમારે દાબી દીયો અઠે ગઠે દ્વારકા પોગી જાઓ. બરાબર છે? બાકી અમે એમસી ચાલો એટલે સાહેબ લડી લઈશું. અઠે ગઠે દ્વારકાઓ એ બી સી બી આ ક્રમ મૂક્યો અંદાજ ગોળી બાર એ હાલો સાહેબ આન્સર આવ્યો તો નહીં તો ગયો માં એવું આપણે કરશું. આ પાડ એવું કરવાનું નથી. બરાબર ને મિત્ર? નિરાત રાખો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનું સારું આનું કરશે, ભલું કરશે ભગવાન. ભગવાન ને ફિઝિક્સ ભલું કરશે એટલે શીખવાનું રાખો થોડું. બરાબર? અને આજુબાજુ વાળા જે સુષુપ્ત અવસ્થામાં બેસી ગયા છે વિદ્યાર્થીઓ, જે નથી લેક્ચર જોતા, એને તમે જરાક કયો, એ છોકરા લેક્ચર ભર અને થોડું ધ્યાન આપ, નહીતર પાછો રહી જાય. બરાબર છે? આપણે કોઈને રહેવા દેવા નથી. 150+ માર્ક્સ મેળવે એવી આપણે કન્ડિશન ઊભી કરવાની છે ફિઝિક્સ. બરાબર? ભૂકા કાઢી નાખવાના પેપરના, ન આવડે એટલે છેલ્લે ફાડી નાખવાનું, ફાડતા થાય પૂરી, એટલે આપણે કોઈ પૂછવું કરવું નહીં. તો ચાલો સાહેબ, ત્રિપારિમાણિક વાયુ અરેખીય લીધો, હવે આપણે ત્રિપારિમાણિક રેખીય લઈએ. કેવો લઈએ? રેખીય. ચાલો ચાલો ચાલો, ત્રિપારિમાણિક વાયુ પણ કેવો હોય? રેખીય હોય. ચાલો બાળકો, તો આ વળી કેવા પ્રકારનો હશે? ને રેખીય કે એક જ લાઈનમાં હોય અને એમાં બંધની સંખ્યા એવું છે કઈ રીતે હોય? તો ત્રિપરિમાણમાં રેખીયમાં હોય મિત્રો CO2. એના ઉદાહરણ લખી દઉં છું એટલે ડાયરેક્ટલી આપણે ઉપર ફોકસ કરી શકીએ. ધીસ ઇઝ CO2. બરાબર છે? બીજું લખવું હોય તો લખી શકો બેરિયમ ડાયક્લોરાઇડ BeCl2. આ બધા ત્રિપરિમાણ ત્રણ છે અંદર, પણ રેખીય એક જ લાઈનમાં હોય. અને એનું મુક્તતાના અંશનું સમીકરણ બોલો બચ્ચો બોલો, 3N-1. વાવ સાહેબ, વાવ દાયબુ સાહેબ, દાયબુ. હવે કાર્બન ઓક્સિજન વચ્ચે તમે દોરશો મિત્રો તો કેટલા બંધ હશે તમારે લખવું હોય તો તમે લખી શકો છો. અહીંયા બંધની સંખ્યા છે એ ત્રણ છે. કેટલી છે? ત્રણ. સોરી, અણુઓની સંખ્યા N=3 છે. જો કાર્બન ઓક્સિજન થાય એટલે આવી રીતે થાય, ધીસ ઇઝ કાર્બન બબુઆ, ધીસ ઇઝ ઓક્સિજન બબુઆ, ઓર ધીસ ઇઝ ઓલ્સ ઓક્સિજન. તો ત્રણ અણુઓ અને બંધ કેટલા છે? બે. એવો છે, બે બે બે. આ કિંમત ઇધર મૂકી દીધો તો જુઓ, 3, 3, 9 બોલે તો બે, બોલે તો એ 3, 9 માંથી બે જાય તો બોલે તો 7. હું વાત કરો સાહેબ. અને મુક્તતાના અંશો કેટલા બબુવા? 7. ઓહો હો હો સાહેબ, ભારે કરી હો.
આ કેવી ગતિ કરતો છે સાહેબ? આને બહુ ડમરી ચડાવી છે, હાથે પહોંચ્યો હતો. હાથ પ્રકારે ગતિ કરે એટલે કેવી ગતિ હોય? એટલે જો એક તો એક્સ દિશામાં ભાગે એટલે એક રેખી ગતિ છે, વાય દિશામાં ભાગે બીજી રેખી ગતિ છે, આખે આખો ઝેડ દિશામાં ભાગે એક્સ દિશામાં યામમમમ ફરે, વાય દિશામાં યામમમ ફરે અને ઝેડ દિશામાં યામમમ ફરે, એટલે ત્રણ ચાર ગતિ છે. એક્સ દિશામાં ફરે, વાય દિશામાં ફરે અને ઝેડ દિશામાં ફરે અંતર. અને બીજું કંપન ગતિ કરે. કઈ ગતિ કરે? આ પોતે પોતાની સ્થાનની આસપાસ કંપન ગતિ કરે એટલે ઉષ્મીય ગતિ હોય. કેટલી ગતિ? ઉષ્મીય એક. એટલે અહીંયા તમને લખી દઉં, મિત્રશ્રી ત્રણ રેખીય ગતિ હોય. કઈ ગતિ? ત્રણ રેખીય ગતિ. ત્રણ ચાક ગતિ કરે અને એક ઉષ્મીય ગતિ કરે. સમજ મેં આયા કે નહીં આયા બચ્ચો? સમજ મેં આ ગયા સાહેબ? સમજ મેં સબ કુછ આ ગયા? આપ બસ આગે જાઓ ઓર કુછ હમે નહીં ચાહે. ઓકે સાહેબ, અહીં ધીરે કે નાખો એટલે કોઈ ખબર ન પડે, નહીં તો ખબર પડી જાય. કા જોજો કોપી મારે છે. અહીંયા હું દોરી દઉં કાર્બન, ધીસ ઇઝ ઓક્સિજન ઓર ધીસ ઇઝ ઓક્સિજન વેરી. તો આ ત્રિપારિમાણિક વાયુ છે પણ કેવો છે? રેખીય છે મિત્રો, જેને મુક્તતા અનંત કુટના હે સાત. તો ખાસ વ્યવસ્થિત જોઈ લો, જેટલા પણ આજે આપણે ચાલુ કર્યા છે એનું સમીકરણ. એક પારિમાણિક વાયુને મુક્તતાના અંશો ત્રણ હોય, દ્વિપારિમાણિક વાયુને મુક્તતાના અંશો પાંચ હોય, ત્રિપરિમાણિક વાયુને છ હોય અને અરેખીય અને જો રેખીય હોય તો કેટલા હોય? સાત અને સાત. સમજ મેં આ ગયા સાહેબ? આ ગયા. હવે આપણે નીટ અને જેડબલ્યુ માં આખું ચેપ્ટર છે, શાંતિથી સાંભળજો બાળકો, કાન ખુલ્લા રાખજો. આખું ચેપ્ટર મેં ચલાવ્યું એ જેડબલ્યુ નીટ માં છે, બાકી ટેક્સ્ટબુક માં આમાંથી ઘણું બધું નથી આપેલું. અને જેડબલ્યુ નીટ તમે શીખો તો આ બધું શીખવાનું આવે. હવે જે ટોપિક ચલાવું, જે ટેક્સ્ટબુક માં ટોપિક માં નથી આપેલું પણ આપણે નીટ માં એને ઇન્વોલ્વ કરીએ છીએ, અને આની પછીનું હું નવું ચેપ્ટર ચાલુ કરવાનું છું જેનું નામ છે ઉષ્મીય વહન હીટ ટ્રાન્સફર, જેમાં આ મુક્તતાના અંશો ફરીવાર આવવાનું છે. હું શું બોલ્યો મિત્રો? મુક્તતાના અંશો આની પછીના ચેપ્ટરમાં ફરીવાર આવવાનું છે, ત્યારે હું આ બધું તારવણી કરવાનો નથી. હું ત્યારે તમને કહીશ કે બાળકો આપણે આગળ શીખી ગયા છે તો આપણે ડાયરેક્ટ લઈ લઈશું. તો આજે એવો ટોપિક શીખવાડવાનો નવું ચાલુ કરીએ છીએ મિત્રો, જેનું નામ છે વિશિષ્ટ ઉષ્મા. બરાબર છે? વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? તમે કેમિસ્ટ્રીમાં શબ્દ આવે છે વિશિષ્ટ ઉષ્મા, તો આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ જે હું ઓલરેડી આગળના ચેપ્ટરમાં ફરીવાર પાછો ભણાવવાનો છું, પણ ત્યારે થોડુંક આપણે અલગ લઈશું એટલે મજા આવશે સાહેબ. તો આજે થોડીક વ્યાખ્યાઓ લઈએ. કેમિસ્ટ્રીમાં શીખી ગયા હશો કદાચ સીપી અને સીવી નો સંબંધ. કે ના જો તમે હા પાડો છો તો એનો મતલબ કે સીપી અને સીવી નો સંબંધ પણ આપણે લઈશું મૂંઝાતા નહીં તમે બિલકુલ. ફિઝિક્સમાં આમ તો ધડાધડ તમતાર આવડે એવું જ કામ કરશું. તો હું તમને નવો ટોપિક મિત્રો શીખવાડી રહ્યો છું જેનું નામ છે વિશિષ્ટ ઉષ્મા, જેને સી કહીએ છીએ, કેપેસિટી ઓફ હીટ અથવા ઉષ્મા ધારિતા પણ કહેવાય. હે સાહેબ, આ વિશિષ્ટ ઉષ્મા એટલે શું થાય? કાંઈ નહીં બાળકો, તમતારે તમે મોજ કરો. વિશિષ્ટ ઉષ્માનો મતલબ આપણે સમજાવું છું એટલે દરેક વિદ્યાર્થીઓ પહેલા સમજો આ શું થાય, પછી આપણે વ્યાખ્યાઓ લઈએ એટલે બહુ મજા આવશે, અને પછી સીપી અને સીવી નો સંબંધ લવ એથી મજા આવશે, અને પછી તમે એમસીક્યુ ગણો એટલે ભારે મજા આવશે. બરાબર છે ને? ન આવડે તો એથી ભારે મજા. બરાબર, મજા મજા છે. તો વિશિષ્ટ ઉષ્મા એટલે શું કે આપણી પાસે એમ દળનો પદાર્થ છે જેનું દળ એક કિલોગ્રામ છે. કેટલું છે? એક કિલોગ્રામ. એનું તાપમાન તમારે એક અંશ સેલ્સિયસ વધારવું છે, એટલે કે એક એકમ જેટલું વધારવું છે. એટલે સમજો કે ભાઈ આ મારી પાસે કોઈ પાત્ર સાયન્સથી એ થઈ જશો કોઈ કહેતા નહીં તમે, આ ધીસ ઇઝ મેરે પાસ બરફ. કેટલા કિલોગ્રામ હે? એક કિલોગ્રામ અથવા તો એમ દળનો બરફ છે.
નીચેથી મેં એને ગરમ કર્યો એટલે કે ઉષ્મા આપી. મિત્રો શું આપી એને? ઉષ્મા. ક્યુ નીચેથી ક્યુ ઉષ્મા. અને એનું જે તાપમાન જે છે એ સમજો કે ભાઈ બરફનું તાપમાન જે છે અત્યારે -4 અંશ છે. પણ તાપમાન 1 અંશ સેલ્સિયસ વધાર્યું એટલે એનું તાપમાન મારે કરવું છે મિત્રો -3 અંશ અથવા તો -5. તો તમને એમ લાગે કે માઇનસ માંથી ન ખબર પડી તો કોઈ બીજું તાપમાન લઈ લો ભાઈ 0 અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 0. એનું તાપમાન મારે વધારીને 1 અંશ સેલ્સિયસ કરવું. તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ નો વધારો કરવા માટે મારે એને ઉષ્મા આપવી છે. બરાબર છે? તો આને આપણે વિશિષ્ટ ઉષ્મા કહીએ. શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. સમજાણ? તો કોઈ પણ એમ દળનો પદાર્થ છે એના તાપમાનમાં 1 એકમ જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ. બહુ સિમ્પલ છે એટલે આમાં કઈ બહુ ખાસ એવું અઘરું નથી. ઘણાને લાગે ઓહો સાહેબ નવો ટોપિક ચાલુ થયો, માથાનો દુખાવો. આ કોરોના દુખાવો નથી કરતું એટલું તો આ માથાનો દુખાવો કરે છે. બરાબર છે ને? એક વિદ્યાર્થી હમણાં ડોક્ટર પાસે ગયો અને ડોક્ટર ને કહે છે માથું બહુ દુખે છે. ડોક્ટર કે ભાઈ આને દાખલ કરો, કોરોના જોઈ, લક્ષણ કોરોનાના જ છે. ભાઈ ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યો. ડોક્ટર મૂંઝાણ હતા, માથું દુખે છે, લક્ષણ તારા કોરોનાના જ. છોકરાને પૂછ્યું છોકરા શું કરે આખો દી? સાહેબ આખો દી નીટ ની તૈયારી કરું છું અને એને લીધે તેના માથું દુખે છે. પણ તેને કોરોનામાં દાખલ કરી દીધો તાત્કાલિક. એટલે કોઈ પણ જાય ને દવાખાને માથું દુખે છે, કા છે, કાંઈ છે, પછી તો એમ જ કીધે કોરોના છે, દાખલ કરો. પણ ઈ નો ખબર હોય. બરાબર છે? આ વિદ્યાર્થીઓ નીટના છે, બિચારા વાંચી વાંચીના મગજનો દુખાવો થઈ જતો હોય. વાંચી વાંચી મગજનો દુખાવો થઈ જાય તો એમ લાગે કે માથું દુખે એટલે આ કોરોના દીશે. ઓકે? પણ આ ફિઝિક્સ નો કોરોના છે. કોનો? ફિઝિક્સ નો. બરાબર? એની કોઈ દવા છે નહીં. આગળ વધતા રહ્યો તમે તમારે. તો વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા લખું છું. પદાર્થના એકમ દળમાં, ચાલો મિત્રો, પદાર્થના એકમ દળમાં, બરાબર છે, તેના તાપમાન એકમ દળમાં તેના તાપમાનમાં કેટલો ફેરફાર કરવો છે? તેના તાપમાનમાં કેટલો વધારો? 1 એકમ. 1 એકમ ફેરફાર અથવા તો વધારો કરવા માટે ફેરફાર કરી નાખ્યું. 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે, 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા કહે છે બાળકો. વિશિષ્ટ ઉષ્મા કહે છે. રેડી? તો ચાલો એનું સમીકરણ લખવું હોય તો તમે લખી શકો છો. બહુ સિમ્પલ છે. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં એમ ડેલ્ટા ટી. જે તમે લખી ગયા છો બાળકો યાદ હશે તમને હું વાત કરો તો સાહેબ. બરાબર છે? સી વિશિષ્ટ ઉષ્મા બરાબર ક્યુ ના છેદમાં એમ ડેલ્ટા ટી. ઓકે ઓકે સાહેબ, આને તમે સરસ મજાનું આમ કરી નાખો એટલે સમીકરણ. હે બાળકો, આ વિશિષ્ટ ઉષ્માનો એકમ પૂછે તમ જો તમ તમારે મૂંઝાતા ને સૌનો સાથ હું છું તમારી સાથે. કોરોના આપણે થવા દઈશું ના. ક્યુ એટલેનો એકમ હે જૂલ છેદમાં કિલોગ્રામ અને તાપમાન લખાય કેલ્વિન. હું વાત કરો છો સાહેબ. તમે પારિમાણિક સૂત્ર લખો હોય બાળકો તો અહીંયા લખાય એમ વન એલ ટુ પી માઇનસ ટુ એટલે જૂલ. કિલોગ્રામ ઉપર જાય એટલે એમ -1 અને કેલ્વિન ની -1. જો એમ એમ ઉડી જાય તો બન જાતા એમ જીરો એલ ટુ ટી -2 કેલ્વિન -1. હા કે ના? ડાબો સાહેબ પાક્કું જોઈએ. તમે શીખવાડવામાં કઈ ઘટે જ નહીં. ઘટે તો ખાલી જિંદગી ઘટવાશે, બાકી કઈ ઘટે જ નહીં અમારે. તો હવે હું લઉં છું આ વિશિષ્ટ ઉષ્મા છે. તો તમને પૂછે મોલર વિશિષ્ટ ઉષ્મા. કઈ મોલર? અરે અલગ અલગ વ્યાખ્યાઓ છે, એમાં કઈ મૂંઝા નહીં. ચાલો એની જ વ્યાખ્યાઓ બધી, પણ આનો ઉપયોગ આવે છે એટલે હું લખી દઉં. મોલર વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય? અહીંયા લખી દઈએ છે ભાઈ મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે શું.
म्यू मोल कोई वायु है आदर्श वायु तेना तापमान में एक अंश सेल्सियस जेटलो वधारो करवो छे केटलो एक अंश सेल्सियस तो अपने लखीए छे एक मोल कितना मोल एक मोल वायु दीप तेना तापमान में केटलो फेरफार करवो छे तेना तापमान में एक एकम जेटलो फेरफार करवा माटे केटलो बाळको एक एकम एटले के एक अंश सेल्सियस वधारो के घटाडो एक एकम जेटलो फेरफार करवा माटे करवा माटे आपवी पड़ती उष्मा ने શું કહે છે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે હું સાહેબ વાત કરો છો આ એક ની પેખેજમાં હું સાહેબ તમે ફેરફાર કરાવ્યા કરો જો છોકરા હું શીખવાડું એટલે તારે તમે તાર સમજો ડીબી નાખવાનું બરાબર ને એવું કઈ ન હોય સમજો કઈ ખોટું હોય કહેતા જજો એમ દળ છે ને મ્યુ મોલ જથ્થો લઈ લેવાનો કેટલો લઈ લેવાનો મ્યુ મોલ અને સરસ મજાનો એની ફરતે રાઉન્ડ કરી દો તો કોઈને કઈ પેટમાં દુખે નહીં જો પેટમાં દુખે તો ફિઝિક્સના કોરોનાનું લક્ષણ હોય શકે દવાખાને જવાની જરૂર નથી 5-10 મિનિટ આરામ કરો અને ફરીથી પાછા લાગી પડો કામે બરાબર ને ફિઝિક્સ ભણતા ભણતા માથું દુખે તો એ તમારા મુંજાતાને કોરોનાનું લક્ષણ નથી ફિઝિક્સનો થોડીક અસર હોય શકે બોલાવો ભાઈ અંદર આવે ને એટલે ધડાધડી બોલી જાય સાહેબ ને ઠીકાન પાટા નડી જાય કેનાલમાં પાછું વહી જાય ને એટલે આવે ને ત્યારે જોતે સાહેબ ને બધા વિદ્યાર્થી ચૂપચાપ બેઠા હોય સાહેબ હલી શકે ને સાહેબ બધા સામું જો પણ કોઈ સામું જોવે જ નહીં કારણ કે બધા લાભ લઈ લીધો હોય સરસ મજાનો પછી સાહેબ ધીમે એક જણાના બોલ્યા વગર આગળ એની સીટે વૈયા જાય બરાબર આવું વિદ્યાર્થીઓ કરે એટલે મુંજાતા ની તમતા રે અને મારી સાથે હું ન કરતા હું નહીં આવું બરાબર ને ઘણા એમ જોતા હાલો સાહેબ ઉપર પ્રયોગ કરી લો તો બાળકો હવે બીજી બે વ્યાખ્યા લખી દઉં છું પછી આપણે અટકાવવાના છીએ આની જ વ્યાખ્યા અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કેવા કદે એટલે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ફટાફટ સરસ મજાનું શીખવાડી સીપી અને સી નો સંબંધ તો અત્યારે હું વ્યાખ્યા લખાઈ દઉં છું અચળ કદે વિશિષ્ટ ઉષ્મા હું વાત કરો સાહેબ દાબો દાબો તમ તમારે સાહેબ ને દાબો બરાબર ને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા એટલે આપણે એને લખીએ છીએ બાળકો સીવી અચળ કદે એક મોલ વાયુનું તાપમાન એક અંશ સેલ્સિયસ એક કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહે છે ચાલો દાબી દો હું બોલ્યો ભાઈ ઘણા કહે છે ભૂલી જાઓ અચળ કદે એક મોલ વાયુનું તાપમાન એક મોલ વાયુનું તાપમાન એક અંશ સેલ્સિયસ અથવા તો એક કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થા ને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા कहते हे क्या बात करते हो सर किधर होते हो आप जब सिखवाते हो अरे बच्चों फिकर नोट करियो आई एम हियर सी इज इक्वल टू क्यू म्यू ની જગ્યાએ તમે એક લખો બરાબર છે ને ડેલ્ટા ટી સાહેબ સમીકરણ બની ગયું અને અચળ કદે લખી શકો છો ઓકે બાળકો હવે એક વ્યાખ્યા લખી દો પછી આપણો લેક્ચર આજનો સરસ મજાનો પૂરો અને બાળકો એમસીક્યુ ગણજો મુંજાતાની તમ તમારે ફળ મળશે નિરાતે આપણે આગળ વધો તમ તારે ફળ મળશે તમે મારી સાથે ચાલજો એટલે વાંધો નહીં આવે હવે લાસ્ટ વ્યાખ્યા લખી દઉં છું સાહેબ અચળ
दबाने विशिष्ट अचल दबाने विशिष्ट उष्मा कितनी हो, तो बालकश्री हम लिखते हैं उसको सीपी, क्या लिखते हैं सीपी। आ ऊपर छने जा कद छने दबान दाबी जण એટલે ઈનો ઇજ્જો છોકરા મુંજાતા ને, તો હું અહીંયા તમને લખી દઉં છું, તો ચાલો અચળ દબાણે કેટલા મોલ, એક મોલ, જેમ મ્યુ બરાબર એક લખી શકો છો, એક મોલ વાયુનું તાપમાન કેટલા, એક અંશ સેલ્સિયસ ઓર એક કેલ્વિન વધારવા માટે આપવી પડતી બાળકશ્રી ઉષ્માના જથ્થાને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કહે છે ભાઈ, વિશિષ્ટ ઉષ્મા કહે છે। આમ જો તમ તારે ગોખવાની જરૂર નથી, ખાલી લોજિક છે ને યાદ રાખો, એટલે હું તમારી સાથે છું, બરાબર છે, અને કાંઈ પણ મૂંઝાવો એટલે તમે તમારો ગોળીબાર કરી દેવાનું, ક્યુના છેદમાં મયુ ડેલ્ટા ટી લખી નાખવાનું, બરાબર છે। અને વાહ ભાઈ વાહ છે, બધા સમીકરણ એક જેવા લાગે છો, ખાલી વ્યાખ્યા બદલાની, બીજું કાંઈ છે નહીં, આ વ્યાખ્યા જ ખાલી ધ્યાનમાં રાખવાની છે, બાકી તો તમારે હમ તમારે સાથે હમ સાથ સાથે। બાળકો આ સરસ મજાની વ્યાખ્યાઓ લખીને એકવાર વાંચજો। નેક્સ્ટ આમ જુઓ, નેક્સ્ટ हम लेंगे आपके साथ कौन बनेगा फिजिक्स पति में सीपी माइनस सीवी इज इक्वल टू आर। थैंक यू। आपड़े आ आपड़े आगर सीखवाना छे, दिस इज मोस्ट आईएमपी इन केमिस्ट्री और फिजिक्स बालक। थैंक यू वॉच फिजिक्स एंड वेलकम टू समर्पण टेक्नो स्कूल। बाय बाय बच्चों, थैंक यू टू वॉच फिजिक्स, थैंक यू सो मच।